એટલે સાબરમતીના સંત અને યુગ પુરુષ એવા મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મદિવસ. આમ તો આ દિવસને અહિંસા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. બાળપણની અંદર તેમની જે અક્ષમ્ય ભૂલો છે તે યુવા વય સુધી લગભગ ચાલુ રહી, પરંતુ આ ભૂલ છે એ ફરીથી ક્યારેય દોહરાવી નથી અને એમાંથી સતત ઉદ્ભવ લઈ પાઠ શીખી અને નવો રાહ સિંધો છે એવા મોહનદાસ કરમચંદ ગાંધીને આપણે રાષ્ટ્રપિતા, મહાત્મા ગાંધી કે પૂજ્ય બાપુના નામથી ઓળખીએ છીએ. આમ તો પ્રાથમિક અવસ્થાથી આપણે તેના વિશે જાણતા આવ્યા છીએ, પરંતુ થોડીક પ્રાથમિક આપણે વાત કરીએ તો 2 ઓક્ટોબર 1819ના રોજ પોરબંદર ગામે તેમનો જન્મ થયેલો. માતા પુતલીબાઈ અને પિતા કરમચંદ તેમના 4 સંતાનો, એમનું નામ હતું હરિલાલ, મણિલાલ, ત્રીજા હતા રામદાસ અને ચોથા સંતાન હતા દેવદાસ. આ 4 સંતાનો તેમના કૌટુંબિક જીવનની અંદર. હવે ગાંધીજી છે એ મોટા ભાગે આપણે એક વ્યક્તિના સ્વરૂપની અંદર જોઈએ છીએ, પરંતુ ખરેખર આ જે ગાંધીજી છે એ વ્યક્તિને એક વિચાર છે જે આજીવન કંઈક ને કંઈક શીખવા માટેની પ્રેરણા આપણે પૂરું પાડે છે. તેમનું બાળપણનું પ્રાથમિક જીવન છે એ રાજકોટની આલ્બર્ટ શાળાની અંદર પસાર કરેલું. કોલેજ કક્ષાનો અભ્યાસ તેમણે શામળદાસ કોલેજની અંદર ભાવનગરમાં કરેલો અને ત્યાર પછી ઉચ્ચ અભ્યાસ માટે તેઓ આફ્રિકાની અંદર ગયેલા. એ સમયગાળા દરમિયાન 1893માં જ્યારે આફ્રિકા ગયા એ સમયની પરિસ્થિતિ જોઈએ તો ત્યાં ભારતીય લોકો ઉપર થતા અસહ્ય અને અનિર્દયી અત્યાચારો તેમણે નિહાળ્યા અને ત્યાર પછી તેઓ સામાજિક જીવનની અંદર એ પ્રવેશ કર્યો. તેમના યોગદાનની કેટલીક વાત કરીએ તો આખા વિશ્વની અંદર મોટામાં મોટા જે નેતાઓ છે એ નેતાઓના પ્રેરણા સ્વરૂપ એ બની રહ્યા છે. તેઓ અશુદ્ધ ઉદ્ધારક તરીકે તેમને ઓળખવામાં આવે છે અને અશુદ્ધના ઉદ્ધારક સ્વરૂપે તેમણે એક શબ્દ આપણે સૌ પ્રથમ શોધેલો અને એ છે હરિજન. આ શબ્દ સૌ પ્રથમ તેમણે આપેલો છે. ત્યાર પછી આજીવન સત્યની મૂર્તિ અને બ્રહ્મચર્યના પૂજારીનું સ્વરૂપ તેમણે એ ધારણ કરેલું. સાથે સાથે તેમની સૌથી અગત્યની કહી શકાય એવી જો ધ્યેય હોય તો તે છે તેમની આત્મકથા. મારી આત્મકથા એ સ્વરૂપે પ્રગટ કરી અને મહત્ત્વની કહી શકાય એ લગભગ દુનિયાના મોટા ભાગના દેશો છે એ દેશોની અંદર બેસ્ટ બુક સેલર તરીકે આ આત્મકથાને સ્થાન આપવામાં આવેલું છે, તે પ્રાપ્ત થયેલું છે. એના એકાદ બે પ્રસંગની વાત કરીએ તો તેઓ કાયમી સ્વચ્છતાના આગ્રહી હતા. જ્યારે દિલ્હીની અંદર બિરલા હાઉસની અંદર તેઓ રોકાયા હતા એ સમયગાળા દરમિયાન બિરલાજી જ્યારે સ્નાન કરીને બહાર નીકળ્યા એ સમયગાળા દરમિયાન તેમની ધોતી ત્યાં ત્યાં રહી ગયેલી અને બિરલાજી જાણતા હતા કે ખરેખર ગાંધીજી છે એ કડક સ્વચ્છતાના આગ્રહી છે, પરંતુ પહેલી વખત તેમણે આ કડવો અને સચોટ અનુભવ થયો કે તેમણે એમનું ધોત્યું અને પોતાને જે સ્નાન કરવાનું સ્થળ છે એ બાથરૂમ સાફ પોતે કરી નાખ્યા અને આટલી ઊંડા વ્યક્તિત્વ ધરાવતી ગાંધીજી છે એને આપણે આજે વિચાર સ્વરૂપે આખા વિશ્વની અંદર એ નિહાળીએ છીએ. ત્યાર પછી ચંપારણની અંદર ચંપારણની એક વાત કરીએ તો ચંપારણની અંદર એક વખત અંગ્રેજ સરકારના જે અસહ્ય કરવેરા હતા એના વિરુદ્ધની અંદર ગાંધીજીએ આંદોલન કરેલા અને એ આંદોલનના સમયગાળા દરમિયાન એક
અંગ્રેજ અફસરે એમના વિરુદ્ધની અંદર કાવતરું ઘડેલું અને તેમને એવું કીધેલું, એક વ્યક્તિને રોકેલો અને એ વ્યક્તિ બાપુને આવીને એમ કહે છે કે બાપુ, મેં તમારે હત્યા કરવા માટેનું મને કામ સોંપવામાં આવેલું છે. અને એ જ સમયે કોઈ પણ પ્રકારના ડર વગર તેઓ સીધા અંગ્રેજ સરકારના બંગલે પહોંચી જાય છે અને રાત્રિના સમયગાળા દરમિયાન જઈ અને તેમને કહે છે કે તમે મારી હત્યા કરવા માંગતા હતા એટલે હું કોઈને કીધા વગર સીધો તમારી પાસે પહોંચી ગયો છું. આ એની નિર્ભયતા અને નિડરતા આપણે પ્રદર્શિત કરે છે. તેમણે રાષ્ટ્રીય કક્ષાની ચળવળ છે તેની જો વાત કરીએ તો 1917ના સમયગાળા દરમિયાન 1893થી 1915 સુધી આફ્રિકાની અંદર રહ્યા અને 1917ની અંદર જેઓ ભારતની અંદર સૌ પ્રથમ ચંપારણ સત્યાગ્રહની અંદર આ આંદોલનનું નેતૃત્વ સ્વીકારે છે. 18ની અંદર મિલ મજૂરોની હડતાલ માટેના આંદોલનની અંદર એ જોડાય છે અને 1920ની અંદર સ્વદેશી ચળવળની આંદોલનની મહત્ત્વની ભૂમિકા ભજવી. 1930ના સમયગાળા દરમિયાન હિંદ છોડો કરી દાંડીકૂચ યાત્રા છે તેની શરૂઆત કરેલી અને છેલ્લી કે જે સૌથી અગત્યની કહી શકાય અને તેમને આંદોલન શરૂ કરતા પહેલાં કહેલું કે આ મારા જીવનની અંતિમ લડત છે અને દરેક દેશવાસીઓ આમાં સહયોગ આપે અને એ ચળવળ એટલે ક્વિટ ઇન્ડિયા. હવે એટલી બધી ભારતીય લોકો ઉપર એમની અસર અને એમની પ્રતિભા જોવા મળતી હતી કે લગભગ એક શબ્દ બોલે એક આકલ કરે તો આખો દેશ ઊભો થઈ જતો હતો. જે આપણા ઘરે 5 સભ્યો હોય તો ઊભા ન થતા. એમને બોલની અસર એટલી બધી અસરકારકતા હતી કે લગભગ ભારતના દરેક વ્યક્તિના માનસ ઉપર છવાયેલી હતી. અને અત્યારે આપણે બોલીએ તો આપણો બોલ છે એ ક્રિકેટના બોલ જેવો થઈ જાય છે. ક્યાંક મોટાભાગે બાઉન્ડ્રીની બહાર જતો રહે અને કાં તો એવું બને કે ઘણી વખત આપણા બોલ ગુગલી બોલ બની જાય અને કોક એમાંથી ઘણી વખત નિરાશ પણ બનતા હોય છે. તો સત્ય બોલવું પણ અપ્રિય ન બોલવું એવા સ્વરૂપે એમના કેટલાક 11 જીવન મંત્રો આપેલા, સત્ય, અહિંસા, પરોપકાર, સ્વદેશી, નિર્ભયતા, વિશ્વપ્રેમ, સ્વદેશ આંદોલન, આ 11 એમના વ્રતો હતા, જીવન મંત્રો હતા. એમાંનો એક જીવન મંત્ર જો જીવનમાં ઉતારી લેવામાં આવે તો વ્યક્તિ એ દેશની કાયાકલ્પ કરી શકે. આમ તો વર્તમાન સમયની અંદર ફેશન થઈ ગઈ છે કે ગાંધીજી વિશે ગાળો બોલવાની અને ગાંધીજી વિશે આમ કે અલ્પે બોલવાની, પરંતુ જેને ગાંધીજી વાંચ્યા નથી એટલે અથવા વિચાર્યા નથી એ વ્યક્તિ જ આકરણ કરી શકે. ખરેખર એનું યોગદાન ઘરે બેઠા બેઠા મોટી મોટી વાતો કરતા હોય એને કહેવામાં આવે કે તમે આના વિશે કહો, તમે વાંચ્યા છે, તો એને કોઈ ગાંધીજી નહીં વાંચ્યા હોય. કારણ કે મોટાભાગના એવું વિચારે છે કે ગાંધીજી એ સમયગાળા દરમિયાન જ પૂરતા હતા અને તે સમયગાળા દરમિયાન તેમનું મહત્ત્વનું કાર્ય હતું. પરંતુ આજે પણ એનો કોઈ પણ વિચાર તમે લઈ લો, અસ્પૃશ્યતા હોય, સ્વચ્છતા અભિયાનનો કોઈ પણ કાર્યક્રમ લઈ લો, અંત્યોદય કાર્યક્રમ હોય, ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત હોય, ઇવન વર્તમાન સમયના તમામ પાસાઓ ઉપર આર્થિક ક્ષેત્રથી માંડીને સામાજિક ક્ષેત્ર સુધીના તમામ વિચારોની અંદર તેમણે યથાયોગ્ય પ્રદાન કરેલું છે. આ ઉપરાંત તેમનો એક વિશિષ્ટ વાત આપણે જોઈએ એની ખાસિયત તો એ છે કે ગાંધીજીનો જન્મ શુક્રવારે થયેલો. મારા ખ્યાલ મુજબ જો હું ભૂલતો ન હોય તો તેમણે આપણી આઝાદી પણ શુક્રવારે મળેલી અને જે દિવસે ગાંધીજી બાપુનું મૃત્યુ થયું તે દિવસ પણ શુક્રવાર હતો. બીજું એવું રોચક તથ્ય એ હતું કે એની મહત્તા દુનિયાની અંદર કેટલી હતી એ સાબિત કરવા માટે જ્યારે તેઓ અવસાન પામ્યા ત્યારે તેની શમશાન યાત્રામાં 10 લાખ લોકો જોડાયા હતા. 15 લાખ લોકો એવા હતા કે જે જોડાઈ ન શકે અને બાજુમાં ઊભા હોય, અને છતાં એ સિવાયના વિશ્વની અંદર જે અહીંયા આવી શક્યા નહોતા એને માન સન્માન આપતા હતા એ કોઈ નાની સુની સિદ્ધિ કહી શકાય નહીં. બીજી વાત કરીએ કે મધર ટેરેસાનો અવસાન થયું એ સમયગાળા દરમિયાન
ગાંધીજીના જે શમશાન યાત્રાના સાધનોનો ઉપયોગ થયેલો એ સાધનોનો ઉપયોગ એ વખતે ગાંધીજીના શમશાન યાત્રાના સાધનોનો ઉપયોગ મધર ટેરેસાના જે સબ સાધનો છે એની અંદર ઉપયોગ થયેલો. બીજું રોચક તથ્ય કે દુનિયાના 90 દેશ એવા છે કે જેની અંદર ગાંધીજીની ટિકિટ બહાર પડેલી હોય. દુનિયાના ખૂબ ઓછા લોકો એવા છે કે જેની વિશ્વના 90 દેશોની અંદર એમને મહત્વ આપવામાં આવ્યું. દુનિયાનો એક પણ દેશ એવો નથી કે જેની રોડ છે અથવા એની સાથે સંબંધિત આયોજન છે તેની અંદર ગાંધીજીનું નામ ન જોડાયેલું હોય. 100 કરતાં પણ વધુ આપણી યોજનાઓ છે જેની અંદર ગાંધી કે ગાંધીજી નામના શબ્દનો ઉલ્લેખ થયેલો હોય. આ એ વસ્તુ એ દર્શાવે છે કે એ સમયગાળા પૂરતા જ ગાંધીજી નહોતા. વર્તમાન સમયની અંદર આપણા દેશની અંદર જેટલા ગાંધીજીને મહત્વ આપવામાં આવે છે એના કરતાં તો વિશેષ મહત્વ વિદેશના લોકો આજે એનું ગૌરવ લઈ રહ્યા છે. તો દરેક ભારતીય વ્યક્તિઓ માટે આ એક એવો દિવસ કહેવાય જે કંઈક ને કંઈક નવો વિચાર આપી આપણને જાય છે. આવા તો અસંખ્ય પ્રકારના એમના ઉદાહરણો છે. 2007થી આપણે એમ કહી શકીએ કે આ દિવસે વિશ્વની અંદર અહિંસા દિવસ તરીકે ઉજવો એવો દુનિયાના 140 દેશોમાંથી 120 દેશોએ એ વખતે ઠરાવની અંદર મંજૂરી આપેલી અને ત્યારથી આપણે અહિંસા દિવસ તરીકે પણ આ દિવસને ઉજવીએ છીએ. એટલે એમનો જેટલું યોગદાન ગણીએ એટલું ઓછું કહી શકાય. બીજું પ્રેમચંદ તો એમ કીધું છે કે એમનો વિચાર છે એનો એક શબ્દ એક જીવન મારું જીવન એ જ મારો સંદેશ આવું કહેનારા એક વાક્ય સ્વીકારી લેવામાં આવે તો વ્યક્તિની અંદર કાયાપલટ થઈ શકાય. 1948ના રોજ તેમનું અવસાન થાય છે અને તેઓના જીવન એ એક પ્રકારની તેમની પ્રતિભાનું કાવ્ય બની રહે છે અને તેમનું મૃત્યુ એ તેમના પ્રતિભાનું મહાકાવ્ય બની જાય છે. અને પ્રેમચંદે તો એમ લખ્યું હતું કે મુજે ખ્વાહિશ નહીં હૈ કે દુનિયાની અંદર મશહૂર હોને કા મુજે ખ્વાહિશ નહીં હૈ દુનિયાની મશહૂર હોને કા તુમ મુજે પહેચાનતા હો ઉતના હી કાફી હૈ કિસીને અચ્છા અચ્છાને અચ્છા બુરાને બુરા સમજા જિસકી જિતની સોચ થી જરૂરિયાત થી ઉતના મુજે ઉન લોકોને સ્વીકારા અથવા પાયા. તો એવા આપણા ગાંધીજી અથવા બાપુ છે એને આ દિવસે કોટી કોટી વંદન કરી અને આદર માન સન્માન વ્યક્ત કરવા માટેનો દિવસ એટલે 2 ઓક્ટોબર અહીંયા વક્તવ્ય પૂરું કર્યું.